क्या जातो रहो दत्तू? हर्ष तू एकलो जाव्यो? दिग्विजय ने महाराज क्या छे? अरे बेबी मासी एमा एवुं थयुं ने के हुं अने मोटा भाई साथे ज बहार निकळ्या हता, पण मोटा भाई कह्युं के एक काम माटे बे जणने जवानी शी जरूर छे, तो मैं कह्युं के ठीक छे हुं महाराज ने लई आवुं छुं, तमे तमारा काम बताओ, महाराज आवे छे। अने आवता आवता हुं मोहनलाल नी जलेबी लई आव्यो। अरे वाह, मोहनलाल नी जलेबी, सरस। आ जलेबी बद्धा माटे लाव्यो छे के तारी मीठडी पत्नी माटे ज लाव्यो छे? हा બધા માટે લાવ્યો છું બેબી માસી। સારું સારું, પણ પહેલા એને જ ખવડાવજે, આમ પણ સવારથી એનું મોઢું કડવું થઈ ગયું છે। કેમ, શું થયું? પાપાનું શું હતું? મોટી બેનને તો તું ઓળખે જ છે ને, સવારે પેલા પ્રમોદની આંગળી કપાઈ ગઈ તો પેલી કેસરે બિચારીએ બટાકા પૌવા બનાવ્યા, બસ એમાં એમને ખોટું લાગી ગયું કે નોકરનું કામ વહુએ કેમ કર્યું, તો કે એમણે એક ચમચી ચાખ્યા અને બટાકા પૌવા એમને ભાવ્યા પણ ખરા, પણ જેવી ખબર પડી કે કેસરે બટાકા પૌવા બનાવ્યા છે તો ખાતા વગર રૂમમાં જતા રહ્યા, એમાં કેસર દુખી થઈ ગઈ। એ નાની છે અને પાછી પારકા ઘરે છે એટલે થોડું એને લાગી આવ્યું। તું જલેબી લાવ્યો છે ને, એ ખવડાઈને એને ખુશ કરી દે। હર્ષ અહીંયા, હું શું કહેતી હતી, એટલે લોકોનું એવું માનવું છે કે જલેબી હાથથી ખવડાવીએ ને એના કરતા મોઢેથી ખવડાવીએ વધારે મીઠી લાગે। દત્તુ કાકા, દત્તુ, દત્તુ કાકા, તમે શું થયું? કઈ નઈ, એ તો હમણાં કિચનમાં ગઈ હતી ને તો આંખમાં થોડું મરચું લાગી ગયું, બીજું કઈ નઈ। કેસર, મને ખબર પડી। શું શું ખબર પડી? એ જ કે તે નાસ્તો બનાવ્યો અમરબાને નથી ગમ્યો। એ તો ઠીક છે, એ બધું તો ચાલ્યા કરે। સોરી, પણ તું ખોટું ના લગાડતી, હા હું અમરબા સાથે વાત કરીશ। અરે ના ના, મારા ઘરે મારા મમ્મી ડેડી તો આના કરતા પણ વધારે વર્તાવ છે મને, એટલે તને ખોટું નથી લાગ્યું? એટલે તમે વિચારો છો એટલું ખોટું નથી લાગ્યું? શ્યોર, જો હું તારા માટે શું લાવ્યો છું, અમારા મોહનલાલની વર્લ્ડ ફેમસ જલેબી તારા માટે। આ શું? મને કોઈ કહ્યું છે કે જલેબી હાથથી ખવડાવવા કરતા મોઢેથી ખવડાવીએ ને વધારે મીઠી લાગે। છાવ ને અહીંયાથી તારું તો તું જ ખા। ઓ ઉભારો ને, વર્લ્ડ ફેમસ જલેબી ખાધા વગર જ જતા રહેશો? હા। અરે આવું કેમ કરો છો, એક તો ખાઓ પાછળ ફરીને જુઓ ને, મારા માટે પણ નહીં ફરો। કોઈકે મને કહ્યું છે કથામાં સમયસર આવી જજો। હા એક મિનિટ, હું તમને પછી ફોન કરું। હા હા, ગુડ મોર્નિંગ કાકા। જય સોમનાથ। અર્જુનભાઈ હું તમને શું કહું છું કે, હા બોલો, મારા કાન ખુલ્લા જ છે। આજે ઘરમાં પૂજા છે અને તમે આવા કપડામાં? હા તો અર્જુન, આ તમારો ઉઠવાનો સમય છે કઈ? તમને ખબર છે કે આજે ઘરમાં પૂજા છે, જાઓ નાઈ ધોઈ વ્યવસ્થિત તૈયાર થઈને આવો,
दशरथ भाई सुनील भाई ने फोन कर्यो। हा हा वात थई गई मारे। ठीक छे अर्जुन अमे कई कयू तमने सांभळ्यो? अरे कंटाळो आवे छे अर्जुन। सूर्य माथे आवी जाय पछी दिवस शुरू करवानो कोई अर्थ नथी। जीवन में क्यारे प्रगति नहीं करी शको। आजे घर में प्रसंग छे, प्रसंग ने संभाली लेशो तो कई बगड़ी नथी जवानो। घर में पूजा छे, हमणा मेहमानो आवशे त्यारे आवा कपड़ा में फरशो तमे? कपड़ा भले गमे तेवा पहेर्या होय पण अमारुं मन एकदम शुद्ध छे। અને કોઈકે કહ્યું છે ને કે સાબુથી શરીર સ્વચ્છ થાય મન નહીં, અને અમારું મન એકદમ સ્વચ્છ છે તો સ્વચ્છ મને નીતિ નિયમો પાળો અમને ગમશે। પણ તમને કપડાથી પ્રોબ્લેમ છે ને? તો કપડા તો મેં પહેર્યા જ છે, જુઓ એકદમ ધોયેલા અને સ્વચ્છ છે, કે ડાઘ પણ નથી, ફાટેલા પણ નથી, તો પછી પ્રોબ્લેમ શું છે? અને હવે રહી વાત મોંઘા કપડા પહેરવાની, તો દેખાડો કરવાનું મને ગમતું નથી। અને બા આજે તમારા નીતિ નિયમો છે ને એમાંથી કોઈ પણ પ્રસંગે મોંઘા કપડાં પહેરવા જોઈએ એ મુદ્દો કાઢી નાખવો જોઈએ, તો આપણે એવું કરીશું ને તો દેશમાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને એમના અંગ ઢાંકવા આપણે કપડાં આપી શકીએ। અર્જુન તમે કારણ વગર વાદવિવાદ કરી રહ્યા છો, પ્રસંગને અનુરૂપ તમે કપડાં નથી પહેર્યા તો કારણ વગરની ચર્ચા કર્યા વગર જઈને કપડાં બદલી આવો। ઓકે પણ પહેલા તમે મને એમ કહો કે એવું કયા શાસ્ત્રોમાં, સરકારી કાગળમાં કે પછી સ્ટેમ્પ પેપર પર લખ્યું છે કે પૂજાના દિવસે ફલાણા કપડાં પહેરવાથી પુણ્ય મળે, ફલાણા કપડાં પહેરવાથી પાપ લાગે? ગિવ મી ધ પ્રૂફ માય ડિયર મધર, બોલો ને કોણે કહ્યું છે એવું કે પૂજાના દિવસે કુર્તા પાયજામા જ પહેરવા જોઈએ? કોઈએ કહ્યું એટલે નહીં, અમે કહીએ છીએ એટલે કપડાં જઈને બદલી નાખો। બાકી તમારી નિરર્થક વાતો સાંભળવામાં અમને જરાય રસ નથી। કાકા બાનો એટીટ્યુડ જોયો, પ્રેમથી કહ્યું હોત ને તો કદાચ માની જાત, પણ હવે નહીં। હશે પણ હવે તો નક્કી હું આ જ કપડામાં ફરી, મહેમાનો આવે, પૂજા કરવા વાળા પૂજા કરે, મને ફરક નથી પડતો। ના ના એવું નહીં કરતા પ્લીઝ, તારું નહીં લાગે, અને વડીલોની વાત નહીં માનવામાં આટલો ઘમંડ શું કામ કરો છો? ઘમંડ નહીં કાકા, એટીટ્યુડ। એ જો એટીટ્યુડ બતાવે ને તો હું એમના કરતા 10 ગણો વધારે એટીટ્યુડ બતાવીશ। આખરે લોહી તો એમનું જ। જય સોમનાથ કાકા। જય સોમનાથ। જલેબી ખાઓ? ના ના। અરે એક તો ખાઓ। ના ના મારે કામ છે, હું જાઉં છું। ગુડ મોર્નિંગ ભાભી। ગુડ મોર્નિંગ, તમે ખાશો? હા હા લાવો। હા 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 મોહનલાલની છે। હા વાહ અર્જુનભાઈ, તમને એક વાત કહું? હા હા બોલો, હું અહીંયા બધાનું સાંભળવા જ આવ્યો છું। આ કપડામાં તમે એકદમ વેકઅપ સેટના રણબીર કપૂર લાગો છો। હા હા થેન્ક યુ। બીજી એક વાત કહું? જો તમે કુર્તો પાયજામો પહેરી લેશો ને તો રણબીર કપૂરને પણ પાછો પાડી દેશો। બાવતી કન્વિન્સ કરવા આવ્યા છો એમને? અરે ના ના રહેવા દો। અરે અર્જુનભાઈ તમે તો બહુ જિદ્દી ટાઈપના છો ને, મયા ગઈ સાસુમાં વતી કન્વિન્સ કરવા નથી આવી, હું તો આમાં જલેબી ખવડાવવા આવી હતી, પણ ખાસ તો મેં એટલા માટે કહ્યું કે આજે ઘરમાં પૂજા છે, આટલો સારો પ્રસંગ છે તો આવા સારા પ્રસંગે આવી નાની નાની વાતોમાં શું કામ કપડાટ કરવાનો? એટલે તમારી વાત પણ સાચી જ છે, સાસુમાએ તમને રિક્વેસ્ટ કરવી જોઈતી હતી પણ એમને ના કરી તો શું થયું? એ આપણા વડીલ છે ને તો આપણે થોડું જતું કરવાનું। તમે જ મોટું મન રાખીને કુર્તો પાયજામો પહેરી લો ને અને રણબીર કપૂરને એકદમ ઝાંખો પાડી નાખો। અચ્છા હવે મને ખબર પડી કે મારા ભાઈએ તમને પસંદ કેમ કરે, તમે કન્વિન્સ બહુ સારી રીતે કરી શકો છો। એટલે તમે કન્વિન્સ થઈ પણ ગયા? ના, એવા ખોટા ભ્રમમાં ના રહેશો, હું એટલો ઇઝીલી કન્વિન્સ થાઉં એવો નથી,
હા પણ એક શરત પર તમે મને કન્વિન્સ કરી શકો છો. કઈ શરત? સળંગ 30 સેકન્ડ સુધી કચ્ચા પપડ પક્કા પપડ કચ્ચા પપડ પક્કા પપડ એક પણ ભૂલ કર્યા વગર બોલી જાઓ, પછી વિચારીએ. બસ આટલું જ? બસ એટલું જ. હા તો હમણાં બોલી નાખો. કચ્ચા પપડ પક્કા પપડ પચ્ચા પકડ કચ્ચા પપડ પક્કા પપડ પચ્ચા પક આવડશે આવડશે આરામથી. કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ પચ્ચા પકડ. એક મિનિટ એક મિનિટ, આંખો બંધ કરીને કોન્સન્ટ્રેટ કરીને બોલો, આવડી જશે. એવું? કચ્ચા પાપડ પક્કા પાપડ 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 કચ્ચા પાપડ પક્કા પાપડ. મને આવડી ગયું. ક્યાં ગયા? આ શું કરી રહ્યા હતા તમે નાના બાળકની? હા તમારા લગ્ન થઈ ગયા છે, હવે જરા મોટા થાવ. આમ ખાનદાની પરિવારની વહુ આંખો બંધ કરી અને ગાંડાની જેમ બડબડ કરે તો કેવું લાગે? સોરી સાસુમા. સોરી કહ્યું એટલે બધું પતી ગયું? અમારે ભેંસ આગળ ભાગવત નથી કરવી, ઘરમાં પૂજા છે. જાઓ વ્યવસ્થિત જઈને તૈયાર થઈ જાઓ. તમને ઘરેણા આપ્યા છે ને એ પણ પહેરી લો અને જરા વ્યવસ્થિત રહો. કેવો લાગો છું? રણવીર કપૂર ઝાંખો પડી જશે ને. અરે શું થયું? અચ્છા કાચા પાપડ ખાધા એટલે મને લાગ્યું કે ભાભીનું મોઢું કેમ ફૂલી ગયું છે. અર્જુનભાઈ તમે પણ હવે તમે આ પરિવારના બહુ તરીકે બરાબર શોભો છો. હું તમારા બદલાની રાહ જોઈશ. અરે જલેબી તો આપતા જાઓ. સુંદર દેખાય છે ને? હા પશુ એને ખાઈ જઈશ. તમે ત્યારનો એને જ જોઈ રહ્યો હતો ને? ના એટલે એ આવી રહી હતી એટલે એને ખાલી જોઈ રહ્યો હતો, બાકી કઈ નહીં. નક્કી આવ્યો. શ્રી સત્યનારાયણ દેવ કી જય. પરમારંભે જમાનસ્તે ત્રિવારાચમ્ય પ્રાણાયામ ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા. પી જવાનું છે ત્રણ વખત. ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા. ઓમ રીમ મહાગોવિંદાય નમઃ સ્વાહા. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો રથસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. હાથની અંદર બંને જણા પુષ્પ અને અક્ષત લઈશું ને બે હાથ જોડી
भगवान सत्यनारायण प्रभु ने वंदन करी नमस्कार करी आपवाना। सर्वो बजारार्थे गंधाक्ष पुष्पाणि समर्पयामि। भगवान गजानंद गणपति दादा ऊपर जमणा हाथे चमची पकड़ी 5 वक्त भगवान ने ऊपर जड़ चढ़ावीशू अने केशरबेन तमारो जमणो हाथ भाईना कांडे स्पर्श करवानो छे। ओम गम गणपतये नमो नमः पादियो पादिय जलम समर्पयामि। भगवान सत्यनारायण प्रभु ने तिलक करीशु। केसरबेन चांदलो करो। केसरबेन पगे नथी लागवानो, चांदलो करवानो छे। अरे तमारे नहीं, भगवान ने करवानो। આમ હસો નહી ને। ભગવાન સત્યનારાયણ પ્રભુ ઉપર આપણે વિષ્ણુ સહસ્રના પાઠથી તુલસીના પત્ર આપણે ભગવાનને ઉપર અર્પણ કરીશું। ઓમ સત્યનારાયણાય નમઃ। ઓમ રીમ સત્યનારાયણ નમઃ। ઓમ રીમ અચ્યુતાય નમઃ। ઓમ રીમ અચ્યુતાય નમઃ। ઓમ રીમ કેશવાય નમઃ। ઓમ રીમ કેશવાય નમઃ। ओम सत्यनारायणाय नमः। ओम सत्यनारायणाय नमः। बे हाथ जोड़ी भगवान ने वंदन करी नमस्कार करवाना। नमस्कारान समर्पयामि। बोल श्री सत्यनारायण देव की जय। जय काना काड़ा प्रभु, जय काना काड़ा। कर्पूर गौरम करुणावतारम संतार सारम भुजगेन्द्रहारम सदा वंदम हृदयारविंदे। श्री सत्यनारायण देव की जय। द्वारिकाधीश की जय। राजा रण छोड़ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। કેસર? હા? અરે તને નહીં, હું કેસરને બોલાવું છું। લગન થયા ત્યારથી હું જ્યારે પણ કેસરને બોલાવું ને તો હર્ષ જ જવાબ આપે, બોલો। હા બેબી માસી। કેસર, આજે સંતોષ ફોઈ, હર્ષના ફોઈ અને આજે પ્રથમેશ ફુઆ, જય સોમનાથ, એમને આશીર્વાદ લે। હા
મીઠડી છે તમારી વહુ. આટલી મીઠડી વહુ તમે ક્યાંથી શોધી લાવ્યા? તમે લગ્નમાં નહોતા આવી શક્યા ને? હા, અમારાથી ના ભાઈ. સારું થયું. આટલી બધી મિલકત ભેગી કરી છે અને હજી કરી રહ્યા છે, ખબર ને શું કરશે આ મિલકતનું. પેલું કહેવાય છે ને, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, ખબર ને ક્યાં લઈને જશે આ બધું.